હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવું ગુજરાત યુટ્યુબ ચેનલમાં. વડોદરામાં સામે આવ્યો હત્યાનો કિસ્સો. ગરબા રમીને ઘરે આવેલા માતા પુત્રીના શંકાસ્પદ રીતે મોત થતા પોલીસે કરી પતિની ધરપકડ. મળતી માહિતી મુજબ વડોદરાના ન્યુ સમર રોડ પર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઈ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા તેજસભાઈ પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગે ઘરે આવ્યા હતા. ત્યારબાદ બંનેની તબિયત બગડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. જે બાદ માતા પુત્રીના શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે હાલમાં બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બંનેના મોતનું સાચું કારણ બહાર આવશે. આ અંગે એસપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે પેનલ ડોક્ટર અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવામાં આવ્યું છે. વિસેરા લેવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવી શકશે. જો કે પ્રાથમિક તપાસમાં પોઈઝનથી મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગળાના ભાગ પર ઈજાના નિશાન છે, જેનાથી કહી ન શકાય કે મૃત્યુ કયા કારણે થયું છે, પરંતુ વિસેરાના રિપોર્ટ પર કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. ત્યારે મહિલાના પતિ વિશે વાત કરતા એસપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહે છે અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. હાલમાં અમે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. આ તો આજનો વિડીયો. વધુ અપડેટ્સ માટે જોડાઈ રહ્યો.